કતારગામ મેઇન રોડ પર આવેલ મહાજન અનાથ બાળ આશ્રમ ખાતે નવચેતના વિસ્તાર 108 કુંડીય ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની શરૂઆત આજથી થઈ છે. શાંતિકુંજ હરિદ્વારના સ્થાપક પૂજ્ય શ્રી રામ શર્મા આચાર્ય તેમજ ઋષિ સત્તાઓ સૂક્ષ્મ સંરક્ષણમાં ગૃહે ગૃહે ગામે ગામે ગાયત્રી યજ્ઞ આંદોલનના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે સાથે વિવિધ સંસ્કાર, ઋષિ સંદેશ અને દીપ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે કળશ યાત્રા યોજાઈ હતી, જે યાત્રા કતારગામ માથી મંદિરથી પ્રસ્થાન કરી હતી, જે આંબા તલાવડી અંકુર વિદ્યાલય સહિતના વિસ્તારમાં ફરીને કતારગામ અનાથાશ્રમે પૂર્ણ થઈ, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, જે બાદ સંગીત તેમજ ઋષિ સંદેશ અને ભોજન પ્રસાદનો લોકોએ લાભ લીધો હતો. સુરેશભાઈ ગુર્જર, ગાયત્રી ચેતના કેન્દ્ર કતારગામ. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ગાયત્રી શાંતિ હરિદ્વારના માધ્યમથી ઘરે ઘરે ગાયત્રી અને મંત્ર અને ઘરે ઘરે ગ્રામે ગામે યજ્ઞ એ અંતર્ગત 108 કુંડી નવચેતના વિસ્તાર ગાયત્રી મહાયજ્ઞનું આયોજન સુરતની અંદર આપવામાં આવ્યું છે. આ આયોજન ગાયત્રી ચેતના કેન્દ્ર કતારગામ સુરતના સાનિધ્યમાં કરવામાં આવ્યું છે, જેના સંચાલક પૂનાભાઈ પટેલ છે. આ કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ અમે શોભાયાત્રાનું એક આયોજન કરવામાં આવ્યું હતું. એ શોભાયાત્રા હાથી મંદિર કતારગામથી નીકળીને અહીંયા આગળ કતારગામ બાલાશ્રમની પાછળ જે ગ્રાઉન્ડ છે એમાં આવી ચૂકી છે.